नमस्कार दर्शक मित्रों, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. જીવન આસ્થા હેલ્પલાઈનનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ. રાણી શક્તિ સેવા સમિતિ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. કેરળ ટુરિઝમ યર અંતર્ગત એક વર્ષની યોજના જાહેર કરી. ત્રિદિવસીય એગ્રી એશિયા ટેક વિશ્વ પ્રદર્શનનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી. જીવન આસ્થા હેલ્પલાઈનનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચિંગ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પ્રજાવર્ગોને માનસિક આરોગ્ય અંગે મદદરૂપ થવા તથા હતાશ નિરાશ નિસહાય વ્યક્તિઓને આત્મહત્યા જેવા જીવલેણ પગલાં લેતા બચાવવા માર્ગદર્શન સહાય માટેની જીવન આસ્થા હેલ્પલાઈનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે. શ્રીમતી આનંદીબેને આ હેલ્પલાઈન સુરક્ષા સેતુ તહેત ગાંધીનગર પોલીસના કોમ્યુનિટી પોલીસના સેવા અભિગમ સાથે કાર્યરત થઈ રહેલી આ હેલ્પલાઈન 1800-233-330 24 કલાક 7 દિવસ સેવારત રહીને જરૂરમંદ વ્યક્તિ પરિવારોને આત્મહત્યા આપઘાત જેવા પગલાં લેવાથી બચાવી જીવનનો નવો રાહ પૂરો પાડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. સામાન્ય રીતે સમાજમાં વિવિધ પ્રકારના નાગરિકો, ભાઈઓ, બહેનો, બાળકો વસતા હોય છે. એમના જીવનની અંદર નાની મોટી અનેક સમસ્યાઓ પેદા થતી હોય છે. બાળકો હોય, 10મા 12માની પરીક્ષા આવે, આખું વર્ષ મહેનત ન કરી હોય, આગલા વર્ષોમાં પણ ધ્યાન ન રાખ્યું હોય અને પરીક્ષા આવવાની થાય ત્યારે એને થોડીક પરેશાની ઊભી થાય છે અને એને કારણે વિદ્યાર્થી હું નાપાસ થઈશ, મમ્મી પપ્પા લડશે એમ માની અને ક્યાંક ન કરવાનું કરી બેસતો હોય છે. ઘરોમાં પણ નાના મોટા પ્રસંગો બનતા હોય છે. જોઈન્ટ ફેમિલી હોય એમાં પણ નાના મોટા પ્રસંગો બનતા હોય છે. ક્યાંક વધારે પડતું દેવું થઈ ગયું હોય ત્યારે પણ બીજા વિચારો આવતા હોય છે કે હવે હું મારા પરિવારને કેવી રીતે સંભાળીશ, અને એટલે ક્યાંક બીજો માર્ગ એ લઈ લેતો હોય છે. આમ માનવીના જીવનની અંદર આવા અનેક પ્રસંગો આવતા હોય અને એવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિને કોઈ હુંફ આપનાર મળી જાય, કોઈ સલાહ આપનાર મળી જાય, કોઈ માર્ગદર્શન આપવાવાળી વ્યક્તિ મળી જાય તો એ આત્મહત્યા કરવામાંથી બચી જાય છે. એને બીજા વિચારોની અંદર વાળી દેવામાં આવે, એને બીજા કામની અંદર વાળી દેવામાં આવે, કોઈ ડૉક્ટરની તાત્કાલિક સારવાર મળી જાય, સલાહ મળી જાય તો એનું જીવન બચી જતું હોય છે. હવે આના માટે પણ કોઈ સ્થાન હોવું જોઈએ. સામાન્ય રીતે બધા ડૉક્ટરો પાસે જતા હોય છે, સાયકિયાટ્રિક ડૉક્ટરો હોય છે, પરંતુ બધા જ બધા સમય અવેલેબલ નથી હોતા. કોઈને રાત્રે કોઈ પ્રસંગ બની જાય તો ન પણ મળે ડૉક્ટર એવું છે. અને એટલા માટે જેમ આપણે 181 હેલ્પલાઈન શરૂ કરી એને કારણે સમાજની અંદર બહેનો ઉપર જે અત્યાચાર વગેરે થાય છે એમાં બહેનોને ખૂબ મદદ મળી રહી છે. બહેનોને આપણે બચાવી રહ્યા છીએ અને બેન ઘરમાંથી કોઈ પણ સ્થાન ઉપરથી ફોન કરે તો તરત જ આપણા બહેનો, પોલીસ વગેરે પહોંચી જાય છે અને એને મદદરૂપ થતા હોય છે તો એનું જીવન આપણે બચાવી શકીએ છીએ. ફરી એના ઘરની અંદર એને પ્રસ્થાપિત કરી શકતા હોઈએ છીએ. એમ આ પણ હેલ્પલાઈન જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓ આ હેલ્પલાઈનનો ઉપયોગ કરશે તો એમને કાઉન્સિલિંગનું સેન્ટર મળી જશે, ફોન ઉપર પણ વાતચીત થઈ શકશે, અથવા તો જે તે સ્થાન ઉપર જ્યાં કાઉન્સિલિંગ સેન્ટર હશે, જ્યાં કાઉન્સિલિંગ કરનાર ભાઈ બહેનો હશે એમની સાથે એમનો સંપર્ક વધશે, જેથી કરીને એમને સારું એવું માર્ગદર્શન પ્રાપ્ત થશે તો એનું જીવન આપણે બચાવી શકીશું. રાણી શક્તિ સેવા સમિતિ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન.
રાણી શક્તિ સેવા સમિતિ દ્વારા ભાદ્રપદી અમાવસ્યા પ્રસંગે તારીખ 12મી સપ્ટેમ્બર શનિવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાદરવા વદ 14ના અને અમાવસના દિવસે તથા ગણેશ ચતુર્થી નિમિત્તે કેટલાક ધાર્મિક તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12 સપ્ટેમ્બરના રોજ સવારે 6:30 કલાકે મંગલા આરતીથી કાર્યક્રમ પ્રારંભ થશે. આ પ્રસંગે યોજાયેલ 56 ભોગ દર્શન બપોરના 1 વાગ્યા સુધી ચાલશે. કાર્યક્રમના ભાગરૂપે મહેંદી, સંગીત અને વેશભૂષાનું આયોજન કરાયું છે, જે બપોરના 1 થી 5 દરમિયાન યોજાશે. સાંજે 5 વાગે મનમોહક ઝાંકી દર્શન અને સાંજે 7 વાગે બેન્ડ વાજા સાથે સાંધ્ય આરતી યોજાશે. સાંજે 5:30 વાગે વરિષ્ઠ મહાનુભાવોના સન્માનનો કાર્યક્રમ યોજાયો છે. સાંજે 6 કલાકે શૈક્ષણિક કાર્યક્રમ, રાત્રે 8:30 કલાકે મહાપ્રસાદ સ્વરૂચિ ભોજન યોજાશે. ત્યારબાદ રાત્રે 10:30 કલાકે શયન આરતીનું આયોજન કરાયું છે, તેમ મેળા કમિટીના સંયોજક દીપક બેરાગરાએ જણાવ્યું છે. 35મો વાર્ષિક ઉત્સવ છે. રવિવાર તારીખ 13 સપ્ટેમ્બર ભાદરવી અમાસના રોજ પ્રાતકાળે 5 કલાકે શહનાઈ વાદનથી કાર્યક્રમની શરૂઆત થશે. 5:30 કલાકથી બપોરના 1 વાગ્યા સુધી 56 ભોગ દર્શન તથા સાંજે 4 વાગે સાંધ્ય આરતી, સાંજે 5:30 કલાકે મંગળા આરતી થશે. સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શ્રદ્ધા નિવેદન અને સાંજે 4 કલાકે 56 ભોગ દર્શન થશે. સાંજે 5 કલાકે ધ્વજા શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સાંજે 7 કલાકે ભજનો તથા તેને અનુરૂપ નૃત્ય નાટિકા યોજાશે, જેમાં જયપુરના પ્રખ્યાત સંગીતકાર મનીષેન પાર્ટી તેમજ ઇન્દિરા ગ્રુપ દ્વારા નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નૃત્યકાર જોશી મનોજજી મહારાજ દ્વારા નૃત્ય સાથે 1008 દીવા આરતીનું આયોજન કરાયું છે. રવિવારે તારીખ 13 સપ્ટેમ્બર 2015 રોજ આનંદ મેળો પણ યોજાશે. રાણી શક્તિ સેવા સમિતિ દ્વારા સમાજના સભ્યોને સહપરિવાર હાજરી આપવા આમંત્રિત કરાયા છે. दादी है ये करीब 710 साल पहले सती, आप जानते हैं कि सती प्रथा अपने हिंदू धर्म में बहुत उच्च स्थान माना गया है. 710 साल पहले करीब इन्होंने इनका मतलब इन्होंने सती ली थी. इनको कृष्ण भगवान का एक उस टाइम पर वरदान मिला था कि ये कलयुग में ये देवी के रूप में पूजी जाएंगी और आज ये साक्षात देवी के रूप में पूजी जाती है. केरल टूरिस्ट में विजिट केरल ईयर अंतर्गत एक वर्षीय योजना जाहिर करी. વિશ્વભરમાં ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે પ્રખ્યાત કેરળ રજાઓ માણવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીંના સુંદર લેન્ડસ્કેપ, સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાના પ્રતીક સમાન સ્થાપત્યોની લઈને તમામ મનોમોહન સ્થળોએ, જેમાં સ્થાનિક આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેરળ હંમેશાથી પસંદગીનું સ્થળ રહ્યું છે. રાજ્ય સરકારે વધુ પ્રમાણમાં પ્રવાસીઓને આકર્ષવા માટે કરાયેલા પ્રવાસીઓ માટે આયોજિત નવીન પહેલ તેમજ વર્ષ દરમિયાન યોજના અંગે જાણકારી આપવા માટે સુરતની ગેટવે હોટલ ખાતે કેરળ ટુરિઝમના ડિરેક્ટર અને IAS શ્રી PI શેખ પારિથ અને કેરળ ટુરિઝમના સચિવ ડોક્ટર જી કમલા વર્ધન રાવે પત્રકારોને સંબોધન કર્યા હતા. પત્રકાર પરિષદમાં શ્રી VI શેખ પારિથે કેરળમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સરકાર દ્વારા કરાયેલી નવીન પહેલ, પ્રવાસ ઉદ્યોગના અપેક્ષિત વૃદ્ધિદર વર્ષ 2015-16 માટે માર્કેટિંગની યોજના તેમજ કેરળ ટુરિઝમ વિભાગને મળેલા એવોર્ડ્સ અને સન્માન અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં કેરળમાં વિદેશી પ્રવાસીનું આગમન 7.60% એ સ્થાનિક પ્રવાસીનું આગમન 7.71% વધ્યું છે. આ દરમિયાન વિદેશી ચલણની આવકમાં 15.7% ઉછાળો આવ્યો છે અને કુલ આવકો રૂપિયા 24,885.44 કરોડ નોંધાઈ છે. કેરળ ટુરિઝમે એપ્રિલ 2015 થી એપ્રિલ 2016 સુધીમાં સમય એક્સ વિઝિટ કેરળ યર તરીકે જાહેર કર્યું છે, જેના ભાગરૂપે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરાઈ રહ્યું છે. આની સાથે સાથે રાજ્યનો ટુરિઝમ વિભાગ ચીન અને શ્રીલંકા જેવા બજારોમાં પણ પોતપોતાની પહોંચ વધારી રહ્યું છે.
આ સાથે યુનાઇટેડ ડી કિંગડમ, ફ્રાન્સ અને જર્મન જેવા પરંપરાગત માર્કેટ્સમાં ટ્રેડ ફેર અને રોડ શોનું આયોજન પણ દ્વારા સંભવિત પ્રવાસીઓને આકર્ષવા માટે આ એક કાર્યક્રમ કેમ્પેન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કેરળ સરકારે સી પ્લેન પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ ટુરિઝમ જેવી નવીન પહેલ પણ શરૂ કરી છે, જેની પ્રવાસીઓને વધુ આનંદ અને સારો અનુભવ ઉપલબ્ધ કરાવી શકાય. વર્ષ 2015-16 માટે માર્કેટિંગ પહેલના ભાગરૂપે મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, અમદાવાદ, કોલકાતા અને સુરત જેવા દેશના કેટલાક મહત્વપૂર્ણ શહેરોને લક્ષ્યમાં રાખીને વેલ્યુ ઓફ મની ઓફ સીઝન પેકેજ પણ શરૂ કરાઈ રહ્યા છે. આની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર રોડ યોજાશે. કેરળ ટુરિઝમે કેટલીક નોંધપાત્ર પહેલ કરી છે, જે હેઠળ નેટ વેન્ચર હોલિડે પ્રોગ્રામ શરૂ કરાયો છે. આનો ઉદ્દેશ વાઇલ્ડ લાઇફ, હિલ સ્ટેશન, બીચ, બેક વોટર વગેરે જેવી સી સોફ્ટ એન્ડ વેન્ચર એક્ટિવિટીઝ તરીકે પ્રવાસીઓને આકર્ષિત કરવાના છે. કેરળ નેટ વેન્ચર પ્રવૃત્તિમાં ટ્રેકિંગ, કેમ્પિંગ, રોડ લાઇમ્બિંગ, જંગલ વાઇલ્ડ લાઇફ સફારી, બર્ડ વોચિંગ, સાયકલિંગ અને પેરાગ્લાઇડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત સરકાર આયુર્વેદના ઉપર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. Visit Kerala year, that's a new initiative for us, it's a new initiative from our side to upgrade our market. That means both upgrading the market and the products. We upgrade the products and we take you to get more tourists from the new markets also, apart from the traditional markets, the international scene. The domestic scene also, we try to get more quality tourists from already established markets like Ahmedabad, which is most part of the Gujarat, Mumbai and the Mumbai. And here what we do is we are coming to markets with a lot of our products, and this year we have decided to conduct festivals in most of the metro cities and other big cities. ત્રિદિવસીય એગ્રી એશિયા ટેક વિશ્વ પ્રદર્શનનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કૃષિ ઉત્પાદન વિશ્વના નવીન સંશોધન સાધનો અને બિયારણ તથા પાક પદ્ધતિનો મહત્તમ વિનિયોગ કરી વિપુલ ખેત ઉત્પાદન માટે સજ્જ થવા ધરતીપુત્રોને પ્રેરક આહવાન કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધીના પ્રદર્શન કક્ષમાં આજથી 3 દિવસ માટે યોજાઈ રહેલી એગ્રી એશિયા 2015 ખુલ્લું મૂક્યું હતું. આ કૃષિ પ્રદર્શનમાં ઇઝરાયલે કરાયેલી ઇટાલી, જાપાન, હોલેન્ડ, કોરિયા સહિતના કૃષિ ઉત્પાદન તજજ્ઞો તથા ભારત વિવિધ રાજ્યોના 200 ઉપરાંત પ્રદર્શકો પોતાની ઉત્પાદન શોખ સંશોધનની નિર્દેશન વેચાણ માટે સહભાગી થયા છે. મુખ્યમંત્રીશ્રીએ આ સમગ્ર પ્રદર્શનની રસપૂર્વક નિહાળીને ખેડૂત પુત્રી તરીકે ઝીણવટ ભરી માહિતી પૂરી પાડી હતી. કૃષિ મંત્રી શ્રી બાહુભાઈ બોકેરિયા, રાજ્યમંત્રી શ્રી જશાભાઈ બારડ અને ગોવિંદભાઈ પટેલ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ વેળા ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી આનંદીબહેને કહ્યું છે કે ગુજરાતનો ખેડૂત વર્ગ હવે પોતાની આગવી સુકોટાસૂ સાથે નવી પાક પેટર્ન, ઓછા ખર્ચે અને ઓછા પાણીએ મહત્તમ ઉત્પાદન તથા નવીનતાપૂર્ણ બિયારણ સાધન સંશોધન પ્રત્યે પણ વિશેષ રૂચિ જણાવે છે. તો ખેત ઉત્પાદન અને કૃષિ ક્રાંતિથી સિકલ સુરત બદલવાનું સામર્થ્ય ધરાવે છે. આ વૈશ્વિક પ્રદર્શન એ દિશામાં ખેડૂત વર્ગો, ખાસ કરીને યુવાન કૃષિકારોને પણ પ્રેરણારૂપ આપનારું બનશે તેવા વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનના ટૂલની મુલાકાત લઈ બાયો ફર્ટિલાઇઝર પ્રોડક્ટ લોન્ચ કરી હતી. શ્રીમતી આનંદીબહેને આ પ્રદર્શન ઉદઘાટન બાદ હોલેન્ડ તથા જર્મનીના કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડેલિગેશન સાથે મુલાકાત બેઠક યોજી બટાકા ઉત્પાદન સીડવેલી સંદર્ભ પરામર્શ કર્યો હતો. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.